ગાંધીનગર બેઠક અને સ્મૃતિ રાણી અમીઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપે એક બેઠક પર કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર તો બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ ઠાકોરની પસંદગી કરી છે આજે બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી

अपना आभार प्रकट करना चाहूँगा कि उन्होंने मुझे राज्यसभा के उम्मीदवार के रूप में घोषित किया है गुजरात महात्मा गांधी की पवित्र भूमि है सरदार पटेल की धरती हमारे आदरणीय प्रधानमंत्री का स्टेट है हमारे राष्ट्र अध्यक्ष गृह मंत्री का स्टेट है तो गुजरात के साथ जुड़ने का जो अवसर जो है मेरे लिए बहुत गर्व की बात है આપણી સાથે જોડાયા છે રાજા સભાના જુગલભાઈ ઠાકોર સાથે વાત કરીશું જુગલભાઈ આપની જ પસંદગી કેમ થઈ એનું શું કારણ મારી પસંદગી એટલા માટે થઈ કે ભારતીય જનતા પાર્ટીના આજના કાર્યકર તરીકે હું વર્ષોથી કામ કરી રહ્યો છું અને એ કામના લીધે જ ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર કરશ જોડ્યો છે અને એમાં હું મારા આપના ચેનલ ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમારા અમિતભાઈ શાહ સાહેબ તથા અમારા કાર્યકાલી એવા નટ્ટાજી સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી સાહેબ એવા જ અમારા પ્રદેશ અધ્યક્ષ એવા જીતુભાઈ વાઘાણી સાહેબ એવા જ અમારા ડેપ્યુટી સીએમ એવા નીતિનભાઈ પટેલ અમારા મહામંત્રી એવા ભીખુભાઈ દલસાણીયા આ સર્વે અને બીજા ઘણા કાર્યકરો કે જેમની લાગણી અને મારા માટેનો પ્રેમ એના થકી જે મને આ પદ મળ્યું છે એ પદને હું એ ગરિમા સમજું છું અને એ ગરિમાના આધારે હું ગુજરાતની સેવા કરવા માગું છું આ આ જે તક છે તમને લોકસભા વખતે પણ મળવાની હતી આ વખતે મળી એનું શું કારણ આમાં આપ સૌ આપ જાણો છો એ પ્રમાણે કે લોકસભાની અંદર તમે કોઈ પણ એક જગ્યાએ ચૂંટણી લડો તો કોઈપણ એક જ વ્યક્તિને ટિકિટ મળતી હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીએ સ્વાભાવિક રીતે જેમના ઉપર કળશ જોડ્યો એના પછી મેં દિલથી કામ કર્યું પાર્ટીએ મને એમો પ્રમોટ કરીને મને આજે આ ચાન્સ આપ્યો જુગલભાઈ ઓબીસીને કોઈ ટિકિટ આપવાનું કારણ ખરું યુવા ચહેરાને તમે જે માનો છો કે હું ઓબીસી સમાજમાંથી આવું છું પરંતુ તમે એની બેક સાઈડ જુઓ કે આજે મને એવા જે વિદેશ મંત્રીના એ સંકરણ કે જે આખા વિદેશ મંત્રાલય સંભાળતા હોય એ પોતે આજે મંત્રી હોય એમની સાથે મને મોકો મળ્યો એ મહત્વની વાત છે આપણે જ્ઞાતિ જાતિના વાળા કરતે મારે શું કામ કરવું છે મારે કેવી પ્રગતિ કરવી છે ગુજરાતના શું પ્રશ્નો છે એ બાબતે આગળ વધીએ તો વધારે સારું છેલ્લો અંતિમ સવાલ અલ્પેશ ઠાકોરે પણ કેટલાક આંદોલનો કર્યા હતા વ્યસન મુક્તિના કદાચ વ્યસનનું વ્યસનનું કારણ સૌથી તમારા સમાજમાં વધુ છે અને વોટ બેંક પણ સૌથી વધારે ઓબેસી છે તો પહેલું પગલું તમારા સમાજમાં હિતમાં ગયું છે અલ્પેશભાઈએ જે અગાઉ જે આંદોલનો કર્યા એમાં ઘણી સફળતા પણ મળી હતી અને વાત એવી રહી કે જ્યારે માણસ કામ કરવા નીકળતો હોય એટલે નાની મોટી વસ્તુઓ બનતી હોય છે સાથે સાથે જે ઓબીસી સમાજની તમે વાતચીત કરીને એમો ઠાકોર સમાજની તમે હવે એ વાત ભૂતકાળની થઈ ગઈ છે કે ભાઈ અત્યારે વાળો છે એ છે કે શિક્ષણની જરૂરિયાત છે વધારમાં વધારે શિક્ષણ મળે રોજગારી મળે આર્થિક રીતે સદ્ધર થાય આ પ્રયત્નો મારા રહેશે આપ માનો છો કે અલ્પેશ ઠાકોરના પર્યાયના ભાગરૂપે તમને ટિકિટ આપવામાં આવી છે એવું કંઈ નથી તમે માની લો કે આજની તારીખની અંદર હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક તરીકે ને એના રીતે મને ટિકિટ મળી છે નહીં કે હું આજે અલ્પેશભાઈ માની લો કે કોંગ્રેસની જગ્યાએ ભાજપમાં હોય ને મને મળી હોય તો તમારો પ્રશ્ન વ્યાજબી હોત પરંતુ મને તો આજે હું ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે મને મળેલું છે ચોક્કસ યાદ આ જુગલભાઈ ઠાકોર જે કહી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સેવક છું ને આખી જિંદગી આ ભારતીય જનતા પાર્ટીમાં કેમેરામેન ચિરાગ પટેલ સાથે મયદીપસિંહ રાઠોડ નિર્માણ ન્યૂઝ ગાંધીનગર ઉમેદવારી નોંધાવતા પહેલા એસ જયશંકર અને જુગલજી ઠાકોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા પ્રદેશ મહામંત્રી કેસી પટેલ કેબિનેટ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ યુડાસમા આરસી ફળદુ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ